नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7 ना गणित विषयना 9 नंबर ना वीडियो में आपणे पूर्णांक संख्याओना सरवाळा बादबाकीना केटला गुणधर्मो विषे शीखवाना छे। हवे आ गुणधर्मो आपणे आ प्रकरण शीखवा माटे खूब ज उपयोगी छे। सौ प्रथम आपणे संवृतानो गुणधर्म जोईए। हवे आपणे सरवाळा माटे संवृतानो गुणधर्म जोईए। अहीं 4 + 3 बराबर 7 थाय छे, एटले के संवृतानो गुणधर्म में आपणे जोईए तो कोई पण बे पूर्णांक संख्यानो सरवाळो करता आपणने पूर्णांक संख्या ज मळे छे। आपणने खबर छे के पूर्णांक संख्याओमां शून्य, धन पूर्णांक अने ऋण पूर्णांकनो समावेश थाय छे। तेमज अहीं ऋण 10 + 4 बराबर ऋण 6 थाय छे। अहीं पण बे पूर्णांक संख्यानो सरवाळो करता आपणने पूर्णांक संख्या ज मळे छे। तेमज ऋण 5 + ऋण 4 बराबर ऋण 9 थाय छे। अहीं पण बे पूर्णांक संख्यानो सरवाळो करता आपणने पूर्णांक संख्या ज मळे छे। तेथी आपणे कही शकीए के पूर्णांक संख्याओमां सरवाळो એ સંવૃતતાનો ગુણધર્મ ધરાવે છે। તેથી સરવાળા માટે આપણે કહી શકીએ કે સરવાળો એ પૂર્ણાંક સંખ્યાઓ માટે સંવૃત છે, તેથી તેનું પરિણામ હા આવશે। ત્યારબાદ બાદબાકી માટે જોઈએ તો બાદબાકી માટે સંવૃતતા જોઈએ તો -7 - 5 = 12। અહીં પણ બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરતા આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે છે। તેમજ 5 - 3 = 2 અને -4 - 0 કરતા આપણને -4 મળે છે। હવે આપણે જોઈએ તો અહીં પણ બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરતા આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે છે। તેથી આપણે કહી શકીએ કે બાદબાકી એ પૂર્ણાંક સંખ્યાઓ માટે સંવૃત છે, તેથી તેનું પરિણામ પણ હા આવશે। હવે આપણે જોઈએ તો સંવૃતાના ગુણધર્મમાં સરવાળો અને બાદબાકી એ પૂર્ણાંક સંખ્યાઓ માટે સંવૃત છે એમ કહી શકાય। તે જ રીતે આપણે બીજા નંબરનો ગુણધર્મ જોઈએ તો ક્રમનો ગુણધર્મ। અહીં ક્રમ શબ્દ પરથી જ આપણને ખબર પડે છે કે આપણે અહીં ક્રમ બદલવાના છે। અહીં આપણે સૌ પ્રથમ સરવાળા માટે ક્રમનો ગુણધર્મ જોઈએ તો ક્રમના ગુણધર્મમાં 4 + 3 = 7 અહીં સંખ્યાઓના ક્રમ બદલતા એટલે કે 4 + 3 ની જગ્યાએ 3 + 4 કરતા આપણને પરિણામ 7 મળે છે। અહીં આપણે જોઈએ તો સંખ્યાઓના ક્રમ બદલવાથી પરિણામ તેના તે જ રહે છે। તેમજ -5 + -2 = -7 અને -2 + -5 કરતાં પણ આપણને -7 જ મળે છે। તેથી આપણે કહી શકીએ કે સરવાળો એ પૂર્ણાંક સંખ્યાઓ માટે ક્રમનો ગુણધર્મ ધરાવે છે, તેથી તેનું પરિણામ હા આવશે। ત્યારબાદ બાદબાકી માટે ક્રમનો ગુણધર્મ જોઈએ તો 4 - 3 કરતાં આપણને પરિણામ 1 મળે છે। તેમજ હવે ક્રમ બદલતા એટલે કે 4 - 3 ની જગ્યાએ 3 - 4 કરતાં પરિણામ -1 મળે છે। હવે આપણને ખબર છે કે 4 - 3 કરતાં 1 મળે છે, પરંતુ અહીં 4 એ મોટી સંખ્યા હોવાથી અને ઋણ પૂર્ણાંક હોવાથી પરિણામ ઋણ રહેશે। હવે આપણે બાદબાકીમાં જોઈએ તો સંખ્યાઓના ક્રમ બદલવાથી પરિણામ અલગ અલગ મળે છે। તેમજ -9 - 5 = -+ થતું હોવાથી પરિણામ -14 રહેશે। તેમજ 5 - 9 = 5 અને -+ 9 તેથી 5 અને 9 નો સરવાળો 14 થાય છે। અહીં 9 મોટી સંખ્યા હોવાથી પરિણામ ધન રહેશે। હવે આપણે જોઈએ તો સંખ્યાઓના માત્ર ક્રમ બદલવાથી પરિણામ જુદા જુદા મળે છે, તેથી આપણે કહી શકીએ કે બાદબાકી એ પૂર્ણાંક સંખ્યાઓ માટે ક્રમનો ગુણધર્મ ધરાવતી નથી, તેથી તેનું પરિણામ ના આવશે। હવે આપણે જોઈએ તો સરવાળો એ પૂર્ણાંક સંખ્યાઓ માટે સમક્રમી છે, એટલે કે ક્રમનો ગુણધર્મ ધરાવે છે, પરંતુ બાદબાકી ક્રમનો ગુણધર્મ ધરાવતી નથી, તેથી બાદબાકી એ પૂર્ણાંક સંખ્યાઓ માટે સમક્રમી નથી। તે જ રીતે આપણે જૂથનો ગુણધર્મ જોઈએ। જૂથ એટલે કે આપણે સંખ્યાઓને ભેગી કરવાની છે, એટલે કે જૂથ બનાવવાના છે। હવે આપણે સરવાળા માટે જૂથનો ગુણધર્મ જોઈએ તો અહીં આપણે જોતા 7 + 3 = 5 અહીં 3 સંખ્યા આપવામાં આવી છે, જેમાં 3 અને 5 નું જૂથ બનાવી
આપણે ગણતરી કરી હવે આપણને ખબર છે કે કૌંસનું સાદું રૂપ આપણે સૌ પ્રથમ આપવાનું રહેશે તેથી 7 ના 7 રહેશે વત્તા 5 અને 3 નો સરવાળો 8 થાય છે તેથી 7 વત્તા 8 બરાબર 15 હવે આપણે 7 વત્તા 3 અહીં 7 અને 3 નું જૂથ બનાવી 5 ને અલગ કરીએ હવે કૌંસનું સાદું રૂપ આપતા 7 ને 3 10 થશે ત્યારબાદ +5 હવે 10 વત્તા 5 બરાબર 15 થાય છે અહીં આપણે જોઈએ તો બે અલગ અલગ જૂથ બનાવવા છતાં પણ પરિણામ આપણને સરખું જ મળે છે તેથી આપણે કહી શકીએ કે સરવાળો એ જૂથનો ગુણધર્મ ધરાવે છે તેથી તેનું પરિણામ હા આવશે હવે બાદબાકી માટે આપણે જૂથનો ગુણધર્મ જોઈએ તો બાદબાકીમાં 7 - 3 - 5 અહીં 3 - 5 ને કૌંસમાં આપણે જૂથ બનાવી હવે તેનું સાદું રૂપ આપતા આપણને 5 માંથી 3 ને બાદ કરતા આપણને 2 મળે છે પરંતુ 5 મોટી સંખ્યા હોવાથી પરિણામ -2 રહેશે હવે 7 - 2 અહીં -, પ્લસ થશે તેથી 7 - 2 બરાબર 9 થાય છે હવે આપણે 5 ને અલગ કરી 7 અને 3 નું જૂથ બનાવી 7 - 3 - 5 એટલે કે 7 માંથી 3 બાદ કરતા આપણને 4 મળે છે તેમજ -5 હવે 5 માંથી 4 બાદ કરતા 1 મળે છે અને 5 ઋણ પૂર્ણાંક હોવાથી પરિણામ -1 રહેશે હવે આપણે જોઈએ તો સંખ્યાઓના જૂથ બનાવી એટલે કે અલગ અલગ સંખ્યા તે છે પરંતુ અલગ અલગ જૂથ બનાવતા બાદબાકીમાં આપણે જોઈએ તો પરિણામ પણ અલગ અલગ મળે છે તેથી આપણે કહી શકીએ કે બાદબાકી એ પૂર્ણાંક સંખ્યાઓ માટે જૂથનો ગુણધર્મ ધરાવતી નથી તેથી તેનું પરિણામ ના આવશે હવે આપણે જોઈએ તો માત્ર સરવાળામાં બધા જ ગુણધર્મો હા આવે છે અને બાદબાકીમાં ગુણધર્મો ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ ના આવશે માત્ર સંવૃતતાનો જ એક એવો ગુણધર્મ છે જે બાદબાકી માટે હા આવશે એટલે કે બાદબાકી માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે હવે આપણે સરવાળાનો તટસ્થતાનો ગુણધર્મ જોઈએ અહીં ઋણ દાખલા તરીકે -5 - 0 કરતા આપણને -5 મળે છે તેમજ 0 - 7 કરતા આપણને પરિણામ 7 મળે છે એટલે કે આનો અર્થ એ થાય છે કે આપણે કોઈ પણ સંખ્યાનો 0 સાથે સરવાળો કરતા આપણને તેની તે સંખ્યા મળે છે તેથી આપણે કહી શકીએ કે સરવાળા વિશેની તટસ્થ સંખ્યા 0 છે તેથી સરવાળાનો તટસ્થ ઘટક 0 થશે હવે આ ગુણધર્મને આધારે આપણે આ પ્રકરણમાં આગળની માહિતી શીખીશું જે આપણે આવતા વિડીયોમાં જોઈશું થેન્ક યુ